સ્પેશિયલ સ્કૂલના ટ્વિન્સ ભાઈઓ 95.5% પર્સન્ટાઇલ સાથે પાસ થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એક જ વર્ગમાં અભ્યાસ કરી બંને ભાઈઓએ A1 ગ્રેડ લાવી પરિવારને ગર્વ અપાવ્યો છે. એમ્બ્રોઇડરીના જોબ વર્ક સાથે જોડાયેલા દીપકભાઈ સભાડિયાના ટ્વિન્સ દીકરાઓના પિતા છે. દીપકભાઈના પુત્ર રીતવ સભાડિયા અને રુદ્ર સભાડિયાએ ધોરણ 10ની પરીક્ષામાં 95.5% લાવી A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. બંને દીકરા ધોરણ 6થી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ધોરણ 10માં બંને દીકરાઓએ ખૂબ જ મહેનત કરી હતી. આજના યુગમાં બાળકોને મોબાઈલ વગર ચાલતું નથી. જ્યારે આ બંને ભાઈઓ અભ્યાસ માટે જરૂર પડે તો જ મોબાઈલનો ઉપયોગ કરે છે. એક જ વર્ગમાં અભ્યાસ કરતા બંને ભાઈઓનું પરિણામ તેમની મહેનતની સાબિતી આપે છે. ધોરણ 11માં બંને ભાઈઓએ સાયન્સ પર પસંદગી ઉતારી છે અને ધોરણ 11માં પણ આવી જ મહેનત કરવાની તૈયારી બતાવી છે. ધોરણ 10નું પરિણામ જ્યારે જાહેર થઈ ગયું છે ત્યારે સુરતમાં આપણે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઊભા છીએ. અત્યારે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી કે 5 થી 6 જેટલા વિદ્યાર્થીઓ છે જેઓ A1 ગ્રેડમાં આવ્યા છે. અને મહત્વની વાત એ છે કે અહીં જે 2 વિદ્યાર્થી છે એ બંને વિદ્યાર્થી ટ્વિન્સ છે. ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે તેઓએ તૈયારી કરી હતી અને કઈ રીતે તેઓના અને માર્ક્સ પણ સરખા આવ્યા છે. ત્યારે આપણે સૌથી પહેલા વિદ્યાર્થી સાથે વાત. આપનું નામ? મારું નામ રુદ્ર સભાડિયા. કઈ રીતે તૈયારી કરી હતી, કેટલી ટકાવારી આવી છે, કોને શ્રેય આપ્યો આ તમામ બાબતે? અમારા 95.5% આવ્યા છે. હું મારો શ્રેય મારા માતા પિતા અને મારા શિક્ષકગણને આપવા માંગુ છું. વર્ષ દરમિયાન ખૂબ જ સારી મહેનત કરી છે. શિક્ષકો જે હોમવર્ક આપતા તે નિયમિત કરું અને એ સિવાય બીજું પણ ઉપરોક્ત વાંચન કરું. કેટલી તૈયારી હતું, રોજ કેટલા કલાક વાંચન હતું, એ તમામ માહિતીઓ. તૈયારીમાં તો જે શિક્ષક આપે તે ડેઈલી હોમવર્ક આવે તે ડેઈલી કરી નાખવાનું અને તે સિવાય દરરોજનું 5 થી 6 કલાકનું વાંચન. એક્ઝામમાં ક્યાં સવાલ ખોટો પડ્યો છે તેની પર ધ્યાન આપવું. શિક્ષકે શિક્ષક પાસેથી ડાઉટ નિયમિત રીતે સોલ્વ કરવા. આપણી સાથે બીજા તેમના ટ્વિન્સ ભાઈ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, તમારું નામ? મારું નામ ઋતુ અસપાડિયા છે. કઈ રીતની તૈયારી હતી, સેમ ટુ સેમ માર્ક્સ આવ્યા છે તમારા, શું કહેશો? જો કે અત્યારે ખૂબ જ આનંદ થાય છે, બંનેના સરખા જ પરિણામ આવ્યું છે. ધોરણ 1 થી 10 સુધી સાથે ભણ્યા, પણ પહેલી વખત 10માં એવું થયું કે બંનેના એક્ઝેક્ટ સેમ માર્ક્સ આવ્યા છે. રોજ તૈયારી ખૂબ સારી કરતા હતા અમે બંને. એકબીજા વચ્ચે ખૂબ જ સારું પાર્ટનરશીપ હતું. જો એને કાંઈક પ્રોબ્લેમ હોય તો હું તે સોલ્વ કરી આપતો હતો અને એને જો કાંઈક ડાઉટ હોય તો હું તે સોલ્વ કરી આપતો હતો. બંને વચ્ચે ખૂબ જ સારું હતું. એવું કંઈ ભેદભાવ નહોતો કે મારો ભાઈ આગળ નીકળી જાય છે, એવું કાંઈ નહોતું. બંને ભાઈઓના સરખા માર્ક્સ આવ્યા છે. કઈ રીતે બંને ભાઈઓ સાથે તૈયારી કરતા હતા, શું છે? હા, અમે બંને સાથે તૈયારી કરતા હતા. ડેઈલીનું ખૂબ જ સારું રીડિંગ કરતા હતા. રોજ આપે ટોપિકનું રિવિઝન કરતા હતા. શિક્ષક આપે એટલું જ નહીં પરંતુ જાતે પણ અમે વાંચન કરતા હતા. એ બદલ અમને ખૂબ જ સારું પરિણામ મળ્યું. જે રીતે પરિણામ આવ્યું છે તે ચોંકાવનારું પરિણામ છે સુરત શહેરના તમામ સ્કૂલો માટે. તો જે રીતે શિક્ષકોએ માતા પિતાએ જે મહેનતથી દીકરાઓને ભણાવ્યા હતા તેમનો અંતે પરિણામ આવ્યો છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ તમામ લોકો આ પરિણામથી ખુશ છે. કેમેરા પર્સન રવિ વેન્ડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, નવસારી.